गुजरात में कोरोना वायरस पॉजिटिव केस की संख्या में उत्तरोत्तर वधारो थई रह्यो छे। ते दरमियान गाम सिवायनी व्यक्तिना प्रवेश माटे प्रतिबंध अमल करवा खुद ग्रामजनोए अनोखी रीते पहल करी छे। अमरेली जिल्लाना बाबरा तालुकामां आवेला दरेड गाममां ग्राम सुरक्षा सेवकोए चेकपोस्ट ऊभी करी छे। जुओ आ અંગેનો વિશેષ અહેવાલ। કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે। મહદઅંશે શહેરી વિસ્તારમાં પણ કેસ વધી રહ્યા છે। આ દરમિયાન ગામમાં કોરોનાનો પ્રવેશ થાય નહીં તેની કાળજી રાખવા હેતુથી સરપંચના નેતૃત્વમાં ખુદ ગ્રામ સુરક્ષા સેવકો સ્વેચ્છાએ જાણે કે પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે। ગામના પ્રવેશ દ્વારે જ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। ગામ સિવાયની કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પહેલા રજિસ્ટરમાં નોંધણી કરવી ફરજિયાત છે। રજિસ્ટર નોંધણી કર્યા સિવાય પ્રવેશનારા સામે કાર્યવાહી અંગે ચેતવણી આપતા પાટિયા પણ લગાવવામાં આવ્યા છે। સેનિટાઇઝનો ઉપયોગ કર્યા બાદ જ ગ્રામજનોને ગામમાં પ્રવેશ આપવામાં આવે છે। અત્યારે આ કોરોનાનો જે રોગ છે એના વિશેષ દરેડ અને અમરેલી જિલ્લામાં કોરોના નો એક પણ કેસ ન હોય જેના ધ્યાને લઈ અને અત્યારે અમારા ગામના સરપંચ તેમજ દરેડના બધા આગેવાનોએ એવો વિચાર કર્યો કે ભાઈ આપણે અહીંથી રોડ ઉપરથી જે વાહન આવજા કરે છે તો એ ક્યાંથી આવે છે, બીજા જિલ્લાના આપણા જિલ્લાની અંદર કોઈ ન પ્રવેશે એની ખાસ દેખરેખ રાખી વાહનોનું ચેકિંગ કરે છે અને જે 9 સભ્યોની કમિટી બનાવી છે એ લોકો વારાફરતી અહીંયા દેખરેખ રાખે છે। દરેડ ગામના પ્રવેશ દ્વારે તો ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, પરંતુ અન્ય કોઈ ગ્રામજનો કે વાહન ચાલકો અને રસ્તાને અવરોધક બને નહીં તે રીતે રાજકોટ, ભાવનગર, બોટાદ અને ગઢડા સહિતના શહેર કે ગામ તરફથી દરેડ ગામમાં કોઈ વાહન પ્રવેશે નહીં તેની પણ કાળજી ગ્રામજનોએ રાખી છે અને તે રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે। હું અહીંયા દરેક ગામના આંગણે ગાડીઓનું રજીસ્ટ્રેશન કરવા બેઠો છું અને અહીંયા બાર ગામની ગાડીઓ આવે તો એનું ગાડી નંબર, નામ, ગાડીનું નામ, પછી એનું નામ અને ક્યાં જવાના છે, કયા ગામથી આવે છે અને કયા ગામે જવાના છે એ બધી તપાસ કરી અને જો ચોક્કસ માહિતી હોય તો જ એને એ ગામે જવા દઈએ, નકર પોલીસને જાણ કરીને એને પાછા મોકલી દઈએ। દરેડ ગામના પ્રવેશ દ્વારે એક પણ પોલીસ જવાન નહીં હોવા છતાં સ્વેચ્છાએ ગ્રામ રક્ષક સેવકો પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે। સદનસીબે ગ્રામજનોની જાગૃતિ અને ચેકપોસ્ટના કડક અમલના કારણે દરેડ ગામના કોરોના વિનાનું કોરું ગામ રહ્યું છે, તેનો યશ પણ ગ્રામજનોના ફાળે જ જાય છે। કોરોના વાયરસ સામેની જંગમાં ગામડાઓ પોતે જ આગળ આવી રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગુ છું દરેડ ગામના। અહીં જે ગાડીઓનું ચેકિંગ આવે છે ને ગાડીઓનો જે આ ગેટ બનાવવામાં આવ્યો છે તે ન માત્ર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ આ ગામના લોકો પોતે જ સચેત થઈને કોરોના વાયરસથી બચવા માટે આ જે અહીંથી ગામમાં આવતી જતી જે વાહનો છે તેમનું ચેકિંગ કરી રહ્યા છે અને તેમને પૂછતાછ કરી રહ્યા છે। આ ઉપરાંત હું તમને દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે ઓલા પણ સામેના જે દ્રશ્ય જોઈ શકો છો કે જે ટેબલ નાખીને એક ભાઈ બેઠેલા છે તેઓ આ જે લોકો અહીંથી પસાર થઈ છે તેમની નામની નોંધણી કરે છે અને કોણ કોણ વ્યક્તિ આ ગામમાં આવે છે અને કોણ કોણ અહીંથી બહાર જાય છે તેની તમામ માહિતી અહીં કરવામાં આવે છે। આપણી સાથે સરપંચ છે, તેમની સાથે વાત કરીશું। સરપંચ, કઈ રીતની કામગીરી ચાલે છે અને કઈ રીતનું કામ છે? અમે ગ્રામ પંચાયત પછી કાલે એવું નક્કી કર્યું, ગામનો થોડોક આગ્રહ હતો કે ભાઈ આપણે અહીંયા આપણી ચેકપોસ્ટ પ્રાઇવેટ ગામના આગેવાનોને જે સ્વયંસેવકો છે એની બનાવી છે, પછી અમે કાલે આયોજન કરી અને આજ સવારથી અહીંયા ચેકપોસ્ટ શરૂ કરેલ છે। અહીંયા કોઈ પણ બાર ગામનો વ્યક્તિ આવે તો એને રોકવામાં આવે છે, એનું પૂરેપૂરું નામ, મોબાઈલ નંબર અને ક્યાંથી ક્યાં જવું છે અને અમને કોઈ પણ શંકા જેવું લાગે તો અમે અહીંથી એને રિટર્ન પાછા વાળી દઈએ છીએ કે ભાઈ અહીંથી તમે રોડે રોડ વ્યા દો, અમારા ગામમાં થઈને પ્રવેશ કરવો નહીં। આવી કામગીરી અમે આજ સવારથી શરૂ કરી છે અને બહારથી તમે આજુબાજુના રોડ પણ સીલ કર્યા છે, એની શું કામગીરી? અમારા એક બોર્ડરનો રોડ આવે છે હિરાણા, જ્યાંથી આપણે રાજકોટ, ભાવનગર છે, અમદાવાદ છે, ગઢડા છે, બોટાદ છે, એ લોકો ત્યાંથી અવારનવાર પ્રવેશ કરતા હતા, એટલે એ રોડે અમારા વાઘેલા સાહેબ પીઆઈના કહેવાથી એ રોડ પણ બંધ કરી દીધો હતો। પછી અમારા ગળકોટલીથી વાહન આવતા હતા, એટલે અમારા ખેડૂતને કોઈ જાતનું નુકસાન ન થાય કે એને અગવડ ન આવે એ રીતે એ રોડે અમે બંધ કરેલો છે। પછી ખાખરિયા રોડ છે, એ જ્ઞાના સરપંચનો સહયોગ લઈને એ રોડે બંધ કર્યો હતો, અમે અમારા ગામની બોર્ડર પેક કરી છે પણ કોઈને નુકસાન કે નડતરરૂપ ન થાય એ રીતે અમે આનું આયોજન કરેલું છે। ત્યારે આ ગામના જે સરપંચ છે તેઓનું કેવું છે કે અહીંના જે પોતાના ગામમાં જે પ્રવેશ કરતા લોકો છે તેમના નામ, નંબર સહિતના જે નોંધણી થાય છે અને કોઈ પણ એવા શંકાસ્પદ જણાય કે કોઈ વ્યક્તિ અજાણ્યો જણાય તો તેમને અહીંથી પાછો વાળવામાં આવે છે, ત્યારે
અહીંના જે લોકો છે તે સંપૂર્ણ રીતે ગામ ગ્રામ્ય વિસ્તારના લોકો એલર્ટ છે અને તમામ રીતે કોરોના વાયરસ સામેની લડાઈમાં કામગીરી કરી રહ્યા છે. પાર્થ ખેર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.